જૂનાગઢ મનપામાં ફરી ભ્રષ્ટાચારનું ભૂત ધૂણ્યું છે ત્યારે વાહન વ્યવહાર અધિકારી અતુલભાઈ મકવાણા વિરુદ્ધ સામાજિક કાર્યકર્તાઓ મેદાને આવ્યા છે અને ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા છે. તેમના ભ્રષ્ટાચારમાં સહયોગી કર્મચારીઓ અને વાહન શાખાના ભ્રષ્ટાચારી અધિકારી અનિલભાઈ મકવાણીના સંબંધી છે. તેની સામે અનેકવાર તેમના ફરજ સમયની કામગીરી બાબતે તટસ્થ તપાસ માટે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આજ દિવસ સુધી કોઈ પગલાં ન ભરાતા ધરણા કાર્યક્રમ યોજાયો હતો, જેથી સમય દરમિયાન થયેલ ભ્રષ્ટાચારની સંપૂર્ણ તટસ્થ તપાસ કરાવવા અને જવાબદાર તમામ અધિકારીઓએ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરાવવા જૂનાગઢ મહાનગર સેવા સદનના કમિશનરને રજૂઆત કરાઈ હતી. ભરત મારવાડી, જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીજી અતુલભાઈ મકવાણા, એના ભ્રષ્ટાચાર, તેમના સગાવાલાને નોકરી માટે રાખી 5-5, 6-6 વર્ષ સુધી જે નોકરી માટે આવતા નથી અને એમને પગાર મળે છે જે 30-30, 40-40 હજાર રૂપિયો, એમાં એની મીઠી નજર છે. અને એ અતુલભાઈ મકવાણા આની પહેલાં ગાયચારામાં કૌભાંડમાં છે, ઘાસચારાના કૌભાંડમાં છે, પણ એની માટે કોઈ કાર્યવાહી જ નથી થતી. એમના માટે અમે ઘણી પણ અરજી કરેલી છે, આની પહેલે કરેલી છે, છેલ્લા 2 મહિનાથી કરું છું, કોઈ કાર્યવાહી થતી નથી. આજ રોજ અમે ધરણા કર્યા છે અને કાલે એમનો માંડવો નાખશું અહીંયા કાળવા ચોકમાં જ. આગામી દિવસોમાં કાર્યવાહી નહીં થાય તો શું કરશો? અમે કાલે માંડવો નાખવાના છીએ. કમિશનરને કે કોઈને કીધું છે તમે? કમિશનર સાહેબને રજૂઆત કરેલી છે. કોઈ કાર્યવાહી થઈ છે? કોઈ કાર્યવાહી થઈ નથી. રિપોર્ટર વનરાજ ચૌહાણ સાથે હર્ષુક પરમાર, જૂનાગઢ.